नमस्कार दोस्तों, जय सरदार। तमाम लोगों ने हार्दिक पटेल ना जय सरदार। अने आशा राखू के तमाम मित्रों खुश हसो अने खूब तंदुरस्त हसो, तमारो स्वास्थ्य सारू हसे। वधु माफी पण चाहू के बहु दिवस थई गया, आजे आपणे बधा फरीथी हूँ लाइव थयो, तमे बधा मने जोशो अने तमारा बधाने तो खूब धन्यवाद। એટલા માટે આજે ચૂંટણીઓ હતી વિધાનસભાની અને બે લોકસભાની, ત્યાં કોંગ્રેસ જીતી ગયું છે અને ભાજપ હારી ગઈ, એટલા માટે હું એવું કહીશ કે આજે કોંગ્રેસના કાર્યાલયમાં મીઠાઈઓ વહેંચાય છે અને ભાજપના કાર્યાલયમાં પકોડા, કેમ કે સાહેબે કીધું હતું કે બેરોજગાર લોકો હોય એમને પકોડાનો ધંધો કરવો જોઈએ। હવે મિત્રો, એક બહુ નવાઈની વાત કરું અને મારા મારી ફરજ બને કે કદાચ તમને ખબર હોય કે ન હોય, ગઈકાલે અમે લોકો રાજ્યના રાજ્યપાલને મળ્યા હતા સમાજના પ્રશ્નો લઈને, અનામતનો પ્રશ્ન લઈને, અને ખાસ કરીને હવે જોવાનો સમય એ બાકી છે કે સંવિધાનિક પદ પર બેઠેલા માનનીય રાજ્યપાલશ્રી આ બાબતે શું કરી શકશે શું નહીં। એક મહત્વનો પ્રશ્ન અને મહત્વની વાત અહીંયા તમામ ફેસબુક લાઈવ જોનારા મિત્રોને કહીશ કે આજે 2018નું બજેટ અરુણ જેટલીએ બહાર પાડ્યું અને એની અંદર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટેની વાત કરી। ખાસ કરીને કે ખેડૂતો માટે અને હાર્દિકભાઈ અનામત બાબતે હવે શું કરવાના છે। મિત્રો, અનામત બાબતે ફરીથી મજબૂતાઈથી લડાઈ લડવા માટેની અમે માર્ગદર્શન તૈયારીઓ શરૂ કરી દીધી છે, તાલુકે તાલુકે, ગામડે ગામડે, અને ખાસ કરીને જે મજબૂત તાલુકાઓ છે ત્યાં કઈ રીતે સમાજ હેતુથી સંગઠન મજબૂત બને એના માટેની ટીમો તૈયાર થઈ રહી છે। જ્યાં સુધી ખેડૂતોની વાત છે તો અમે એની અંદર પણ ટીમ એવી તૈયાર કરી રહ્યા છીએ કે તમામ સમાજના લોકોને સાથે રાખીને એ બાબતેનું અમે માર્ગદર્શન લઈ રહ્યા છીએ। અનામતના મુદ્દે ખાસ કરીને અમે ગઈકાલે રાજ્યપાલશ્રીને જે ચર્ચાઓ કરી એ ચર્ચાઓ ફરીથી ઓબીસી કમિશનની અંદર કરવામાં આવે, પ્રદેશના મુખ્યપ્રધાનને આ વાત ફરીથી કરવામાં આવે, અમુક મિનિસ્ટરો જે સામાજિક કલ્યાણ પછાત વિભાગમાં આવતા હોય એમને કરવાની વાત હોય, એ તમામ પ્રકારે અમે લોકો આ પ્રશ્નોનું સમાધાન નિરાકરણ થાય એના એક પ્રયાસના ભાગરૂપે આગળ ચાલી રહ્યા છીએ। સૌરાષ્ટ્ર લેવલે ખૂબ મજબૂત ટીમ બનાવી રહ્યા છીએ। ઉત્તર ગુજરાતની અંદર અમુક તાલુકાઓની અંદર જે સંગઠન નબળું પડ્યું હતું એ સંગઠનને ચંદ્રગ્રહણ હતું, એટલે ક્યાંક ને ક્યાંક તમને બધાને જે પ્રશ્નો મનમાં ખૂંચી રહ્યા હોય એ પ્રશ્નોનું સમાધાન આપણે ખૂબ સારી રીતે લાવી શકીશું એના પ્રયાસો અમે કરી રહ્યા છીએ। અને એના માટે અમે ક્યાંક ને ક્યાંક એક એવી ટીમનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આવનારા દિવસની અંદર અમે ખૂબ સારા પ્રમાણની અંદર ટીમ બને અને સમાજને કઈ રીતે ફાયદો થાય એના પ્રયાસો પણ આવનારા દિવસોમાં વધુમાં વધુ થશે। હાલ ગુજરાત બહારની અંદર મારી પ્રેસ કોન્ફરન્સો હોય છે, અમુક કાર્યક્રમો પણ હોય છે અને એના કારણે મારે ઘણીવાર ગુજરાત બહાર અત્યારે હાલ જવાનું વધારે થતું છે। મારા જય સરદાર કહીશ, અશ્વિનભાઈ પડસાલાને જય સરદાર કહીશ, હિમભાઈએ બહુ ખરાબ ગાળ લખી છે, કેમ કે હિમભાઈને એટલી તાકાત નહીં હોય, કેમ કે એક સમાજના જ ભાઈને ગાળ દેવાની એમને તાકાત હોય, બહાર તો બોલે નહીં, ખબર હોય બહાર તો પડે એટલે કોઈ વાંધો નહીં। વિવેકભાઈ સખિયાને જય સરદાર, રવિભાઈ રવિ યાદવ લાજવાબ કહા, ઉન્હોને અચ્છી વાત હૈ, તો આ